નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ભણીશું ભાગ 9, જી પડો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. તો આપણે અહીંયા રી આપ્યો છે રૂમ, તો એમાં આપણે રંગ પૂરવાનો છે. તો પહેલો શબ્દ આપ્યો છે, આ શાનું ચિત્ર છે? ઋષિનું. તો આપણે હિન્દીમાં ઋષિને ઋષિ કહીશું, બરોબર? ઋષિ એટલે ઋષિ. આગળ આપ્યું છે બળદનું ચિત્ર, તો બળદને હિન્દીમાં ઋષભ. તો લખ્યું અહીંયા નીચે ઋષભ, તો ઋષભ એટલે બળદ. પડો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા આપણે વાંચવાનું છે અને લખવાનું છે. તો એ લખવાનો રૂ 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 રી રૂ, બરોબર? રૂને રી પણ કહેવાય હિન્દીમાં. આપણે ગુજરાતીમાં રૂ કહીએ છીએ અને હિન્દીમાં રી, રી રી રી. તો અહીંયા આપણે એક લાઈન લખી, એવી જ રીતે નીચે બીજી લાઈન લખવાની છે. તો અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. ક વત્તા રૂ ક્રુ, ક્ર વત્તા રૂ બરાબર ક્રુ. શું કહેવાય? ક્રુ. તો ક્રુ ને ક્રુ 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 ખુ ખ્રુ 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 ગ્રુ 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 ગ્રુ, બરોબર? કુ ક્રુ ખુ ક્રુ ગ્રુ ચુ સૃ જુ ધ્રુ ધ્રુ ક્રુ ક્રુ ડ્રુ ડ્રુ, એવી રીતે બોલાય ક્રુ. એવી રીતે શું બોલાય? ક્રુ ખ્રુ ક્રુ. એવી રીતે આપણે આખો કપ્પો બોલતું જવાનું અને સારા અક્ષરે સ્ક્રુ હિન્દી લખવાનું છે, બરોબર? તો આગળ આપણે જોઈએ. પઢો શીખો લીખો, વાંચો શીખો અને લખો. તો કૃપા, કૃ કૃ કૃપા એટલે કૃપા એટલે દયા કરવી. તો એ લખ્યું કૃપા કૃપા કૃપા. કૃધા વૃથા વૃથા, તો એ જ લખીશું વૃથા વૃથા. તો એ શબ્દ એ ત્રણ વાર આપણે લખીશું ધ્રોણા ધ્રોણા. તો આપણે ત્રણ વખત લખીશું ધ્રોણા. દ્રશ્ય દ્રશ્ય ચિત્ર હોય ધ્રોણ ધ્રોણ ધ્રોણ. અમૃત તો અમૃત અમૃત. નુક 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 એટલે રાજા. તો આગળ જોઈએ. રૂ સે શુરુ હોને વાલે શબ્દ કો સહી કરો. રૂથી શરૂ થનારા શબ્દને ક બોક્સમાં ખરું કરો. રૂથી જે રૂથી શરૂ થતા હોય એ શબ્દને આપણે ખરું કરવાનું છે. ઈમોલી, તો ઈમલી શબ્દ ઈથી ચાલુ થાય છે એટલે એ આ બોક્સમાં કંઈ નહીં આવે. ઋષી ઋષી, તો ઋષી શબ્દ ઋથી ચાલુ થાય છે તો અહીં બોક્સમાં રૂ કરીશું. અનાર, તો અના શબ્દ અથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં કંઈ નહીં આવે. ઝરના, તો ઝરના શબ્દ એમાં બોક્સમાં કંઈ નહીં આવે, જથી ચાલુ થાય છે, ઋથી ચાલુ થતો નથી. ઋષભ, તો ઋથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં ઋષભ બોક્સના સામે ખરું કરીશું. રૂજુ, તો રૂજુ શબ્દ ઋથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં પણ ખરાની નિશાની કરીશું. રૂકો તીરકી દિશામે પડકર શબ્દ બનાવો. રૂને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. રૂને આપણે તીરની દિશામાં વાંચીને આપણે શબ્દો બનાવવાના છે. ઋષી, તો એ લખીશું ઋષી. ઋતુ, તો એ લખીશું ઋતુ. રૂજુ, તો એ શબ્દ લખીશું ખાલી જગ્યામાં રૂજુ. ઋણ ઋણ. ઋષભ ઋષભ એટલે બળદ. ઋચા ઋચા ઋચા. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લખો.
લખીને નીચે તેનું નામ લખો. આપણને નીચે ચિત્ર આપ્યા છે અને કૌંસમાં નામ પણ આપ્યા છે. એ ચિત્રને ઓળખીને આપણે તેના નીચે ખાલી જગ્યામાં નામ લખવાનું છે. નુ ઋષિ, ઋષભ અને શ્રી કૃષ્ણ. નૂપ એટલે રાજા, ઋષિ એટલે ઋષિ, ઋષભ એટલે ભરત, શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. કનૈયો આપણો તો પહેલું ચિત્ર આપ્યું છે ઋષિ, તો આવશે અહીં કૌંસમાંથી અહીં જોઈશું ઋષિ, તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું ઋષિ શબ્દ. આગળ આપ્યું છે ભરતનું ચિત્ર, ભરતને આપણે હિન્દીમાં ઋષભ કહીએ, મેં ના કીધું ઋષભ એટલે ભરત, તો આપણે અહીં જોઈશું ઋષભ, તો અહીં ખાલી જગ્યામાં લખીશું ઋષભ. કૃષ્ણ ભગવાનનું ચિત્ર આપ્યું છે, તો આપણે લખીશું શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. રાજા, તો રાજાને હિન્દીમાં શું કહેવાય? નૂપ, નૂપ, બરાબર, નૂપ ખાલી જગ્યામાં લખીશું. આગળ જોઈએ ચિત્ર મેં રૂ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, ગોલા બનાવો. ચિત્રમાં રૂ શોધીને તેના ઉપર ગોળ બનાવો. આપણને અહીંયા ચિત્ર આપ્યું છે ઋષભનું, ઋષભ એટલે ભરત, તો અહીંયા આપણને લખેલું છે ઋષભ એટલે ભરત, તો અહીંયા આપણે લખવાનું ઋષભ ભરત, ઋષભ ભરત. અહીંયા આપણને લખેલું છે એના ઉપર આપણે ખૂંટીને અહીંયા લખવાનું ઋષભ એટલે ભરત, તો અહીંયા આપણને ગાયા ભરતનું ચિત્ર આપ્યું છે. એમાં અમુક શબ્દ આપ્યા છે, એમાંથી આપણે ઋષભ શોધીને એના ઉપર ગોળ કરવાનું છે. તો આપણને ઋષભમાં પહેલું ખ આપ્યો છે, પછી રૂ આપ્યો છે, તો આ રૂ શબ્દ ઉપર આપણે ગોળ કરીશું. પછી સસલાનો આર્યો રૂ, તો રૂ ઉપર આપણે ગોળ કરીશું. બીજો બાજુમાં છે રૂ, તો આના ઉપર પણ ગોળ કરીશું. પછી આપ્યો છે ક, પછી ખ, ગ આપ્યો છે, દ આપ્યો છે, પ આપ્યો છે, પછી બીજો ક એ પણ ક આપ્યો છે, લ આપ્યો છે, પછી રૂ આપ્યો છે, તો રૂ ઉપર આપણે કરીશું ગોળ. અહીંયા આ પણ રૂ છે, તો આ રૂ ઉપર પણ આપણે ગોળ કરીશું. આગળ અહીંયા છે રૂ, તો આ રૂ ઉપર ગોળ કરીશું. પછી ન આપ્યો છે, ન ઉપર નથી, કારણ આપણે રૂ શબ્દ આપ્યો હોય એના ઉપર જ ગોળ કરવાનો છે, તો આ રૂ, રૂ અક્ષર હોય એના ઉપર ગોળ કરવાનું, તો આ રૂ ઉપર સૌ ગોળ કરીશું. ટ નહીં, પછી આ રૂ, તો આ રૂ ઉપર આપણે ગોળ કરીશું. જ ઉપર નહીં, આપણે જ્યાં રૂ હતા એના ઉપર આપણે ગોળ કર્યું. એવી રીતે તમારે પણ આવી રીતે ગોળ કરવાનું. રૂ ક્યાં કોને કહેવાય? રૂ શબ્દ તો તમે અક્ષરને ઓળખતા જશો, રૂ અક્ષરને, તો જ્યાં રૂ અક્ષર હોય એના ઉપર આવી રીતે ગોળ કરવાનું છે. તો આપણે આગળ જોઈએ. બિંદુઓ કો મિલાકર રંગ ભરો, નામ લખો. ટપકાને જોડીને રંગ પૂરો અને નામ લખો. આપણે ટપકાઓને જોડવાના છે અને જોડીને ચિત્ર સરસ બનાવવાનું અને એમાં રંગ પૂરવાના છે. તો આ ચિત્ર શાનું બને છે? આપણે અહીંથી જોડીશું અ આ ઈ, અ આ નાનો ઈ, મોટો ઈ, નાનો મોટો અને રૂ. આપણે આ કંઈ આટલા શબ્દો ભણી ગયા, વર્ણો સ્વર ભણી ગયા ને આપણે વર્ણોમાં, અ આ નાનો ઈ, મોટો ઈ, નાનો મોટો અને રૂ, આ શબ્દો આપણે અક્ષરો ભણી ગયા, સ્વર ભણી ગયા ને. તો એ આપણે ચિત્ર ટપકા જોડીને આ ચિત્ર બનાવવાનું છે અને ચિત્ર બને છે નૌકા, એટલે હોડીનું ચિત્ર બને છે. તો આપણે આ ટપકા જોડીને ચિત્ર બનાવ્યું, એ નૌકાનું ચિત્ર બન્યું અને એ લખીશું, આપણને આપેલું છે નૌકા એટલે હોડી, એ લખશું નૌકા એટલે હોડી, નૌકા એટલે હોડી. આ ચિત્ર બની ગયું, એમાં સરસ મજાના રંગ પૂરવા, બરોબર ને, વ્યવસ્થિત મસ્ત રંગ પૂરવાના અને અહીંયા વ્યવસ્થિત આપણે ઘૂંટીને સારા અક્ષરે લખવાનું. તો આપણે લેસનમાં શું લખીશું? હિન્દીમાં, હિન્દીની નોટમાં આપણે લખીશું રૂ કરીને, નવા પાણે આપણે રૂ કરીશું
અને રૂ કરીને આપણે લખીશું લેસનમાં હિન્દીની નોટમાં પાના નંબર 33 કયો નંબર લખશું પાના નંબર 33 આ પાના નંબર આપણે હિન્દીની નોટમાં લખવાનું છે સારા અક્ષરે બરોબર ને આવજો વિદ્યાર્થી મિત્રો